હાલોલ ઔદ્યોગિક એકમમાં કામ કરતા અને વતન જવા માંગતા ઉત્તર પ્રદેશના 83 કામદારોને રવાના કરવામાં આવ્યા. દેશ અને રાજ્યભરમાં લાગુ કરવામાં આવેલ લોકડાઉન દરમિયાન ગુજરાતમાં ફસાયેલા કામદારો અને શ્રમિકોને પોતાના રાજ્યમાં પહોંચાડવાની કામગીરી દરમિયાન આજે હાલોલ તાલુકાના ઔદ્યોગિક એકમોના કામદારોને સ્વખર્ચે ઉત્તર પ્રદેશ મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લાના હાલોલ ઔદ્યોગિક એકમો હજારો કામદારોએ બીજા લોકડાઉન બાદ માત્રે વતનની વાટ પકડી હતી ત્યારે ઉત્તર પ્રદેશના કામદારોને અત્રે ઝટકાવવામાં આવ્યા બાદ આજે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેઓને વતન મોકલવા અંગે કામગીરી આરંભાઈ હતી. હાલોલના ચંદ્રપુરા ગ્રામ પંચાયત ખાતે પ્રથમ તબક્કામાં 80 જેટલા કામદારોને બસ મારફતે ગોધરા ખાતે લઈ જવાની તૈયારીઓ કરાઈ હતી. કામદારોને મેડિકલ વિભાગ દ્વારા સ્કેનિંગ કરાવીને રવાના કરવામાં આવ્યા હતા. ગોધરા રેલવે સ્ટેશન ખાતેથી તેઓને સ્વખર્ચે ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ રવાના કરવામાં આવશે. હાલોલ તાલુકામાં ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોના કામદારો મળી હજી 700થી વધુ કામદારો હાલોલ તાલુકામાં ફસાયેલા છે, જેઓને તંત્ર દ્વારા મદદરૂપ થઈ તેઓના ખર્ચે ટ્રેન મારફતે તેઓના રાજ્યમાં મોકલવામાં આવનાર હોવાનું સ્થાનિક વહીવટી તંત્ર પાસેથી જાણવા મળ્યું છે. કિરણ ગોહિલ, ZSTV પંચમહાલ.